हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आज आपणे गुजराती विषयनी अंदर पाठ 3 मेहनतना रोटला विषय समझवानो छे। आगळना वीडियोनी अंदर मैं तमने पाठ समझाव्यो हतो, हवे पाठ अधूरो छे तो हुं आगळ समझावुं छुं, तो तमे ध्यानथी सांभळजो। बरोबर छे? साधु महाराज छे, मोची भगतना बधा ओजारो सोनाना करीने जता रहे छे। पछी मोजी भगत जयरे दुकाने आवी अने जुए छे तो बधा ओजारो एना होय छे सोनाना बनी गयेला होय छे। मोजी भगत छे ए आ ओजारोथी काम करी शकता नथी, मतलब काम नहीं करी शके, तो शुं करे छे? तो के सोनाना ओजारो छे कोथळीमां भरी अने खूणा, घरना जे खूणो होय छे त्यां मूकी दे छे, अने पछी एना जे जूना ओजारो होय छे ए खूणामांथी लई अने पाछुं काम करवानुं ચાલુ કરે છે। મોજી ભગત છે 12 મહિના સુધી એટલે કે 1 વર્ષ કામ કરે છે ત્યારે ફરી એ પોતાના નવા ઓજારો પાછા વસાવી શકે છે। આ બધું થઈ ગયા પછી પાછા અચાનક જ તેમની દુકાન પર આ સાધુ મહારાજ છે ફરી આવે છે અને મોજી ભગતને કહે છે કે મને ઓળખો છો કે નહીં? તો શું કહે છે મોજી ભગત? એને જોઈને અવાજ સાંભળીને ઓળખી જાય છે કે તમે જે પેલા સોનાના અમારા મારા ઓજારોથી બગાડી ગયા હતા એ જ છો ને સાધુ મહારાજ? તો આ જે સાધુ મહારાજ છે એને નવાઈ લાગે છે કે આ છે એને કંઈક ભૂલ થઈ લાગે છે, એને એમ માનતો હશે કે ઓજારો છે એ સોનાના નથી પરંતુ પિત્તળના છે। બરોબર છે? આ વાર્તાલાપ પતે પછી હવે આગળ આપણે જોઈએ, જો પાઠની અંદર મને ખબર છે મહારાજ સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવળાના બળથી ઓછું મેળવ્યું છે। મોચી ભગત છે સાધુ મહારાજને શું કહે છે કે મને ખબર જ છે મહારાજ કે તમે જે ઓજારો બનાવી આપ્યા છે એ સોનાના જ છે, પરંતુ એ જે સોનું છે એ મેં મારી બાવળાના બળથી, એટલે શું થાય, મારી મહેનતથી બનાવેલું નથી, એટલે કે મેં મારી મહેનતથી બનાવેલું નથી। આવું મફતનું સોનું શું કરવું છે અને આવું મફતનું સોનું મારે શું કામનું? એ પડ્યા ખૂણામાં તમે પાછા જ લઈ જાઓ। શું કહે છે કે એ પડ્યા મારા ઘરના ખૂણામાં, તમે એ સોનુંના જે હથિયારો સોનાના બનાવી આપ્યા છે ને એના ઓજારો એ પાછા તમે લઈ જાઓ। મોચી સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, સાધુ મહારાજ છે મોચી ભગતને શિખામણ આપે છે, મોચી ભગત તમને કશી ગમ નથી। શું કહે છે? તમને કશી ખબર પડતી નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો। શું કહે છે સાધુ મહારાજ? તમને કશી ખબર જ નથી પડતી, સોનું વેચી નાખો, એમે જે ઓજારો સોનાના બનાવી આપ્યા એ વેચી નાખો અને મજા કરો। આ કાચી દુકાનને પાકી કરો અને તમારી જે આ કાચી દુકાન છે ને એને પાકી બનાવો, કામ કરનાર માણસો રાખો, તમે કામ ના કરો અને બીજા કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો, બેઠા બેઠા ખાઓ અને મજા કરો। આવું છે એ મોચી સાધુ છે મોચી ભગતને કહે છે। જો હવે આગળ મોચીએ પૂછ્યું, મોચી છે સાધુને પૂછે છે, ભગવાને આ હાથ પગ આપ્યા છે એનું શું કરું મહારાજ? મોચી છે સાધુ ભગતને શું કહે છે કે ભગવાને જે મને બે હાથ ને પગ આપેલા છે એનું હું શું કરું મહારાજ? દવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યો અને આશ્ચર્ય ભરી આંખે એને અચરજ થાય છે સાધુ મહારાજ મોચી ભગત આવું બોલ્યા ને એટલે સાધુ મહારાજને દવાઈ લાગે છે અને મોચી ભગત છે એની સામે એક તારો જોઈ રહે છે। મોચીએ કહ્યું, મોચી ભગત બોલે છે, સાધુ મહારાજ ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે। મોચી ભગતસિંહ સાધુ મહારાજને શું કહે છે કે ભગવાને આપણને જે બે હાથ અને પગ આપેલા છે એ બેઠા બેઠા ખાવા માટે નહીં પરંતુ કામ કરવા માટે આપ્યા છે। આ સાંભળી અને સાધુ બોલ્યા, સાંભળી અને સાધુ મહારાજ બોલે છે, મોચી ભગત સાચી વાત છે। શું કહે છે સાધુ મહારાજ? મોચી ભગત તમારી વાત સાચી છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે અને ભગવાને આપણને કામ કરવા માટે જ હાથ પગ આપ્યા છે, હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ, અને હવેથી હું પણ ભિક્ષા નહીં માંગું અને હાથે કમાઈશ, જાતે કમાઈશ અને તમારા જેવો, એટલે કે તમે જે રીતે જિંદગી જીવો છો
અને જીવનનો આનંદ મેળવો છો તેવી જિંદગી હું પણ જીવીશ। સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા અને સાધુ મહારાજ છે એ કોઈ ઊંડા વિચાર કરવા લાગ્યા હતા। પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું અને પાછા મોચી ભગત છે પોતાનું કામ ચાલુ કરે છે અને એટલામાં સાધુ મહારાજને પૂછે છે કેમ મૂંગા થઈ ગયા, શું પૂછે છે તમે કેમ મૂંગા થઈ ગયા? તો સાધુએ કહ્યું, સાધુ મહારાજ બોલે છે, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું। શું કહે સાધુ મહારાજ? હું મૂંગો નથી થઈ ગયો પરંતુ કંઈ વિચારું છું। શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મોચી ભગત કહે છે, શા વિચારમાં પડી ગયા એટલે ક્યાં વિચાર કરો છો તમે, શેના વિચાર કરો છો? મેં તમને કહ્યું એ ખોટું છે, હું તમને એટલે કે મેં તમને જે કહ્યું એ ખોટું છે? તમારી વાત નથી, હું તમારી વાત કરતો નથી, મારી વાત છે, આ મારી વાત છે। સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, સાધુ મહારાજ છે એ મોચી ભગત સામે ગંભીર એટલે કે ઉદાર ભાવે જોઈને કહે છે, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું। જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી કર્યો નથી। સાધુ મહારાજ છે મોચી ભગતને શું કહે છે કે મારી પાસે પારસમણી નામનો પથ્થર છે, હું ગમે તે વસ્તુ સોનાની બનાવી શકું છું, પછી એને વેચી અને બેઠા બેઠા ખાઈ શકું છું, પરંતુ મેં એનો ઉપયોગ મારા માટે એટલે મારી જાત માટે એટલે મારા માટે ક્યારેય કર્યો નથી। ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, ભિક્ષા માંગું છું અને મારું પેટનું ભરણ પોષણ કરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે। શું કહે છે મોજી ભગતને કે તે જે મને ભિક્ષા આપી ને એનો ગર્વ મારામાં હતો એ પણ તારી વાતો સાંભળી અને ગળી ગયો છે, આજથી તમે મારા ગુરુ। શું કહે સાધુ મહારાજ? આજથી મોચી ભગતને કહે છે તમે મારા ગુરુ, ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીને મારા ગર્વને ધોતો રહીશ, અને હું આજથી તમારો આ દાખલો છે એ યાદ રાખીશ। કયો? તો કે હાથ પગ છે એ કામ કરવા માટે જ આપ્યા છે, બેઠા બેઠા ખાવા માટે આપ્યા નથી, એ વાતને હંમેશા યાદ રાખીશ અને મારામાં જે ગર્વ હતો ભિક્ષાનો એ હું ગાળતો એટલે કે ધોતો રહીશ। મોચી કામ કરવું ભૂલી ગયો, મોચી ભગત છે એ પોતાનું કામ કરવાનું ભૂલી જાય છે અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો, અને જા રે આટલું બોલી અને સાધુ મહારાજ છે એ પગ ઉપાડી જતા હોય છે, તો મોચી ભગત છે એ સાધુની સામે એક તારું જોઈ રહે છે। કામે વળતા બબડિયો અને આટલું અને મોચી ભગત છે સાધુ મહારાજ જાય છે પછી પોતાનું કામ ચાલુ કરે છે, કામ ચાલુ કરતા કરતા કંઈક બોલે છે, આપ ખરા સાધુ। શું કહે છે મોચી ભગત સાધુ મહારાજને? આપ ખરા સાધુ છો। અહીંયા પાઠ આપણો પૂરો થાય છે। હવે પાઠ પૂરો થયા પછી સાધ્યે પોથીની અંદર મેં તમને પ્રશ્નો બેમાં એક બે વાક્યોમાં પ્રશ્નોના જવાબ લખાવેલા હતા, 1-4 પ્રશ્નોના જવાબ લખાવેલા છે। હવે 5મો પ્રશ્ન છે, હું બોર્ડ પર લખું છું, મારી સાથે તમારે પણ જોડે જોડે બોર્ડ પર પ્રશ્નો છે એ સાધ્યે પોથીમાં લખવાના છે, બરોબર છે? પ્રશ્નોના બધા જવાબ છે એ સાધ્યે પોથીમાં લખવાના છે। 5મો પ્રશ્ન છે, હું પ્રશ્ન નહીં લખું સીધો જવાબ જ લખું છું, તમારે પણ સીધો જવાબ લખવાનો છે। મોચી નવા ઓજાર ક્યારે વસાવી શક્યા, અથવા તો મોચીને કેટલા સમય પછી નવા ઓજારો મળ્યા? બંને પ્રશ્નોના જવાબ સરખો જ આવશે, બરોબર છે? તો લખો 5મા પ્રશ્નની અંદર, મોચીએ મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજારો વસાવી શક્યા, નવા ઓજારો વસાવી શક્યા।
તો જવાબની અંદર લખો બીજી વાર સાધુને જોઈને મોચીએ તેમને કહ્યું ઓજાર બગાડી ગયા હતા એ જને તમે સાધુ મહારાજ અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય છે. હવે સાતમો પ્રશ્ન છે. જો સાતમો પ્રશ્ન છે, નવાઈ ભરી આંખે સાધુ મોચી ભગત સામે શા માટે તાંકી રહ્યા? તો જવાબમાં આવશે સાધુને હતું કે પોતાને ઓળખતા જ મોચી ભગત પગે લાગશે. અલ્પવિરામ. માનપાન કરશે અને કણો આભાર માનશે. પણ એમ ન થયું. તેથી સાધુ મોચી ભગત સામે તાકી જ રહ્યા. અહીંયા પ્રશ્ન પૂરો, જવાબ પૂરો થયા પછી આઠમો પ્રશ્નનો જવાબ આવશે. જો જ્યારે મોચીએ હાથ પગ કામ કરવા માટે આપ્યા છે એમ કહ્યું ત્યારે સાધુ શું બોલ્યા? તો આઠમા પ્રશ્નનો જવાબ આવે છે, મોચી ભગત સાચી વાત છે, પછી અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને
તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ, સાચો આનંદ મેળવીશ. બરોબર છે? પ્રશ્ન અહીંયા પૂરો થઈ જશે. જવાબ નવમો પ્રશ્ન આવે છે. નવમા પ્રશ્નની અંદર જો હવે જ્યારે મોચીએ કેમ મૂંગા થઈ ગયા એમ સાધુને કહ્યું ત્યારે સાધુ શું કહ્યું? બરોબર, તો જવાબમાં લખો જ્યારે મોચીએ કેમ મૂંગા થઈ ગયા એમ સાધુને કહ્યું ત્યારે સાધુએ કહ્યું હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. બરોબર છે? અહીંયા પાંચમો નવમો પ્રશ્નનો જવાબ પૂરો થઈ જઈશ. બરોબર છે? હવે એક થી પાંચ પ્રશ્ન, ચાર પ્રશ્ન મેં તમને ગયા વિડીયોની અંદર લખાઈ દીધા હતા. હવે પાંચ, છ, સાત અને આઠ, નવ, આ પાંચે પાંચ પ્રશ્નો છે એ સાધે પોથીની અંદર તમારે લખવાના છે. બરોબર છે? હોમવર્કની અંદર બોર્ડ પર લખાવેલ પ્રશ્ન સા પોથીમાં લખવા. બરાબર છે? આ બધા પ્રશ્નો છે ને એમના જવાબ સા પોથીમાં ફરજિયાત લખવાના છે. એક થી ચાર લખાઈ દીધા છે, પાંચ થી ચાલુ કરી નવ સુધી છે, બધા સા પોથીની અંદર ફરજિયાત લખવાના છે. બરોબર છે? અસ્તુ.